નમસ્કાર મિત્રો, હું છું હિતેશ કેડવી. તમે જોઈ રહ્યા છો ત્યારે હાલ ડિજિટલ બોર્ડ ઉપર એક સ્ક્રીન દેખાઈ રહી છે, જેમાં તમને એક વસ્તુ એ જોવાની છે. હિન્દીની અંદર તો વિદ્યાર્થી પાસ છે, સોશિયલ સાયન્સમાં પાસ છે, સાયન્સમાં પાસ છે, મેથેમેટિક્સની અંદર 21 ગ્રેસિંગ માર્ક્સ આપેલું છે. આ રહ્યું જો 21, એને કૃપાગુણ કહેવાય. શું કહેવાય? કૃપાગુણ. કેટલા મળશે તમને? ધોરણ 12 સાયન્સવાળાને કેટલા મળશે, આર્ટ્સવાળાને કેટલા મળશે, અને કોમર્સવાળાને એ કૃપાગુણ કેટલા મળશે, એ તમામ બાબતોની ચર્ચા આ વિડીયોની અંદર કરવા જઈ રહ્યો છું. વિડીયો સ્ટાર્ટ થાય એ પહેલાં તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કેમકે તમે જુઓ 99,000 સબસ્ક્રાઈબર છે. અને 99,000 જ્યારે કોઈ પણ ચેનલ પર સબસ્ક્રાઈબર હોય અને નવો માણસ જોવા આવ્યો હોય તો એને સબસ્ક્રાઈબ કરવી જોઈએ. કદાચ તમે આ વિડીયો જુઓ છો ત્યારે 100,000 પૂરા પણ થઈ ગયા હોય, પણ જો ન થયા હોય તો તમારી ડ્યુટી છે કે એને સબસ્ક્રાઈબ કરીને કમ્પ્લીટ કરાવો. આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગ્રેસિંગ માર્ક્સ કેટલા મળશે એના વિશે સંપૂર્ણ માહિતી લઈશું. ઓકે, ફર્સ્ટ હું સમજાવીશ તમને ગ્રેસિંગ માર્ક્સ એટલે શું, કેવી રીતના મળે, કઈ કઈ બાબતો એની અંદર ધ્યાને લેવામાં આવે છે. તો મિત્રો, એક બહુ લેન્ધી મેથેમેટિક્સ આની અંદર યુઝ થાય છે, એવું ગણિત યુઝ થાય છે કે જે સાંભળવાની તમારી અંદર કેપેસિટી જ નથી. કેમકે તમે એને બહુ શાંતિથી સાંભળશો, હું તમને સમજાવીશ આટલા ગુણ્યા આ કરશો એટલે આના આટલા થશે તો આટલા માર્ક્સ ગ્રેસિંગ મળશે, આવું બધું બગબગ બગબગ બગ નહીં કરવું. બરાબર, હું તમને સિમ્પલ અને સીધી વાત કહી દઉં કે તમને જો ગ્રેસિંગ માર્ક્સ મળવાના હશે, તમે જે લખો છો એની અંદર તમને ગ્રેસિંગ માર્ક્સ મળવાના હશે તો વધુમાં વધુ તમને અહીંયા લખેલા છે 21 મળશે, અને ઓછામાં ઓછા તમને 0 મળશે. બરાબર, વધુમાં વધુ તમને 21 ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે. મેં ઘણા બધા રિઝલ્ટ પણ લઈને તમારી માટે અહીંયા પ્રસ્તુત કર્યા છે. જોજો, આમાં એક વિદ્યાર્થીને જુઓ તો કેમેરામાં ક્લિયર છે, 21 ગ્રેસિંગ માર્ક્સ મળ્યા છે. પછી આ એક ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીનું રિઝલ્ટ છે, જેમાં એને કેમેસ્ટ્રીમાં 1 ગ્રેસિંગ માર્ક્સ ને ફિઝિક્સમાં 4 ગ્રેસિંગ માર્ક્સ મળ્યા છે. પછી આ બીજું રિઝલ્ટ જેમાં ફિઝિક્સમાં 2 ગ્રેસિંગ માર્ક્સ મળ્યા છે, એ પણ રિપીટરને મળ્યા છે. યાદ રાખજો, રિપીટર વિદ્યાર્થીઓને અત્યારે જ મોકલી દો, વિડીયો બેઠો છું અહીંયા બેઠો છું, મોકલી દો અત્યારે. રિપીટર વિદ્યાર્થીઓને વિડીયો મોકલી દો, હું થોડી વાર એને ચાલુ કરું, બસ અત્યારે મોકલી દો, ચાલો. પછી ધોરણ 10ના વિદ્યાર્થીને મળ્યા છે, તો કે હા, XO એટલે શું, તો કે ઓલરેડી અટેન્ડ કરેલો રિપીટર વિદ્યાર્થી. જેણે XOનો મતલબ શું થાય કે એણે અગાઉ પરીક્ષા આપી દીધી છે અને બીજી વખત પરીક્ષા આપીને પછી એને C2 ગ્રેડ મળ્યો, 43 ગુજરાતીમાં અને 75 ગણિતની અંદર. આ એજ્યુગઢવીની રિપીટર બેચવાળા છે, જે રિપીટર તરીકે એક્ઝામ આપે, એજ્યુગઢવીનો કોર્સ લઈ લીધો હોય, બહુ મોંઘો ના હોય, 999 હોય, અને રિપીટર 75 લાવે. કેટલા લાવે? એ એજ્યુગઢવીનો પાવર છે, યાદ રાખજો. દેખાય છે તમને અહીંયા સોશિયલ સાયન્સમાં 5 આપેલા છે, 40 બેઝિક મેથ્સની અંદર છે. અહીંયા એક વિદ્યાર્થી છે જેને 5 માર્ક્સ ફિઝિક્સમાં પાસ થવા રિપીટરને જોઈતા હતા તો અપાયા છે. તો તમે તો રેગ્યુલર છો, તમને તો આપશે જ. બરાબર, તમારી માટે જ બેઠા છે આપવા, યાદ રાખજો. આ વિડીયોની અંદર હા, થંબનેઈલ દેખાય તો સારું લાગશે. મિત્રો, તમારું ફિઝિક્સનું, કેમિસ્ટ્રીનું, બાયોલોજીનું, અકાઉન્ટનું, BAનું, પછી અર્થશાસ્ત્રનું, પછી આંકડાશાસ્ત્રનું ઘણા બધા પેપર્સ હોય છે, મને હવે એટલા બધા નામ ઉપર નહીં જઉં. ધોરણ 12 આર્ટ્સ કોમર્સ સાયન્સ આની અંદર ધોરણ 10ના ગણિત વિજ્ઞાનના પેપર જો ખરાબ ગયા હોય તો ચિંતા ના કરતા, તમને ડેફિનેટલી જે છે એ મળી જ જવાનું છે. શું મળવાનું છે? ગ્રેસિંગ માર્ક્સ મળી જશે. અહીંયા કંઈક પેનની સુવિધા હોત તો હું તમને હજી વિસ્તૃત સમજાવત, કેમકે આ વિડીયો તમે શેર કરશો એટલા માટે સિમ્પલી કહી દઉં છું કે એક પેપર ખરાબ જાય તો ગ્રેસિંગ 100 એ 100% મળે, બે પેપર થોડાક ખરાબ જાય તો તમને બ્રાઇટનેસ ઓછી કરી દેજો કેમેરાની, ફટાફટ 3:3 કરી દો, +2 ઓછી કરી દો, ઘટાડી દો. ગ્રેસિંગ માર્ક્સની અંદર થોડીક વિગતે માહિતી આપું છું. ધારો કે 3 પેપર હોય છે આપણા, તો એક ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી, બધામાં એજ્યુગઢવીના તો પૂરેપૂરા સ્ટુડન્ટ્સ પાસ જ છે. જે એજ્યુગઢવીનું નથી એને માટે આપણે ઇન્ફોર્મેશન આપી દઈએ. ફિઝિક્સની અંદર જો તમારા 30 માર્ક્સ થાય છે, કેમિસ્ટ્રીની અંદર 28 થાય છે, અને અહીંયા બાયોલોજીમાં ફૂલ્લી પાસ છો, બરાબર, તો આના માટે અહીંયા પાસ થવા કેટલા ખૂટે? સ્ટાર કરીને 3 ઉમેરવા પડે. અહીંયા કેટલા ખૂટે? 29, 30, 31, 32 કેટલા ખૂટે છે? 5, બરાબર, 5 અહીંયા 5. પણ તમે જુઓ દર વખતે સાયન્સના વિદ્યાર્થીઓ માટે ગ્રેસિંગ ફિક્સ હોય કે સ્ટાર કરીને
પાંચનું કે સાતનું, ગઈ વખતે દસનું ગ્રેસિંગ હતું, જો દસની અંદર આવી જાય, પાંચથી છ સાત આઠ, હા દસની અંદર જ જોઈએ છે આને, તો એ ગ્રેસિંગ મળી ગયું એને, બરાબર. દસની અંદરના ગ્રેસિંગમાં જો વિદ્યાર્થીને બે વિષયમાં માર્ક્સ ઉમેરતા એ વિદ્યાર્થી પાસ થઈ જાય તો એને ગ્રેસિંગ આપવામાં અમને કોઈ વાંધો નથી, એવું બોર્ડ કહે છે, હું નહીં. પછી વાત કરો કે દસમાનું ગુજરાતી, હિન્દી, પછી સમાજ, સમાજના અમુક લોકો છે આપણી વચ્ચે, પછી બીજું ગણિત, ગણિત પછી વિજ્ઞાન, ચલો આ બધામાં તો હું પાસ ને તમે પાસ, બરાબર, આમાં હું પાસ, પણ તમારું જોઈએ. ગણિતની અંદર સપોઝ કે મારા ભાઈબંધ જેટલા પણ તમે લોકો આ વિડીયો જોઈ રહ્યા છો એના આવે છે 27, પાસ થવા 28 જોઈએ, અને અહીંયા આવે છે 25, તો અહીંયા કેટલા જોઈએ? એક જ માર્ક્સ, ને અહીંયા કેટલા જોઈએ? અહીંયા કેટલા માર્ક્સ જોઈએ પાસ થવા માટે? 25થી 26, 27, 28, 29, હું જસ્ટ 70ની વાત કરું છું, હાલ 70ની વાત કરું, તમે ડરશો નહીં હો, આપણે જીવીએ છીએ. અહીંયા એક માર્ક્સ જોઈએ છે સ્ટાર કરીને, અહીંયા કેટલો જોઈએ? 25, 26, 27, 28, અહીંયા 3 માર્ક્સ જોઈએ છે સ્ટાર કરીને, બરાબર. તો આવી રીતના માર્ક્સ ખૂટે જો પછી અહીંયા ક્રાઇટેરિયા ડિસાઇડ કરે અમુક પર્સન્ટેજ. હવે પેલું બહુ ખતરનાક મેચ છે, એવું નહીં ભણાવું. અહીંયા હું જોઈ લો, ધારો કે 5 માર્ક્સનું ગ્રેસિંગ તમને મળવા પાત્ર છે અને તમને જોઈએ છે 4, તો તમને આરામથી પાસ કરી દેશે, બરાબર. આવું બહુ સિમ્પલ ગણિત છે. પછી એની અંદર કંઈક દરેક વિષયના ટોટલ કરો ને એની ગુણાકારમાં 6 કરો ને ભાગ્યા આટલા કરો ને, એ મજા નહીં આવે. છોકરું ડરી જશે, મરી જશે, સોરી. આ વિડીયોની અંદર તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો. ગ્રેસિંગ માર્ક્સ મળશે, રિપીટરને પણ મળશે, રેગ્યુલરને પણ મળશે. ગ્રેસિંગ માર્ક્સ મળશે, જુઓ, જો તમે આ વિડીયોને લાઇક કરશો, શેર કરશો, સબસ્ક્રાઇબ કરશો તો ડેફિનેટલી ગ્રેસિંગ માર્ક્સ મળશે, બરાબર. આ વિડીયોને શેર કરજો, કેમ કે હું અંદરથી પ્રે કરીશ, બધાને નથી મળતા, હું પ્રે કરું છું કે તમને મળે. તમે લોકો લાઇક કરીને જશો, મને અંદરથી સારું લાગશે, ડેફિનેટલી ગ્રેસિંગ માર્ક્સ મળશે. થેન્ક યુ સો મચ.